નમસ્કાર. લાસ્ટ આપણે જોયેલું 11મા ધોરણની અંદર મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે ચાલતું હતું એમાં કે મેન્ડેલિફની મહાનતા ક્યાં હતી. ઇન્ડિયમ જે તત્વ હતું કે જેનો પરમાણુ ભાર વૈજ્ઞાનિકોએ 76 શોધેલો, પણ મેન્ડેલિફે કહ્યું કે આનો પરમાણુ ભાર 114 ની આસપાસ હોવો જોઈએ અને પ્રાયોગિક રીતે 114.82 મળ્યો હતો. ત્યારબાદ બીજી વસ્તુ કે બે તત્વોને વજન કર્યા હતા કે જેમ કે પોટેશિયમ છે, ત્રાજુ લઉં છું ત્રાજુ, તો ત્રાજુમાં પોટેશિયમ ઓછું આવે છે, આર્ગોન વધારે આવે છે, એટલે આર્ગોન વજનદાર છે. તો આ જ બેઝથી મેન્ડેલિફે જ્યારે પરમાણુ ભારના ચડતા ક્રમની અંદર તત્વો ગોઠવેલા હોય તો પહેલા કોણ આવે? પોટેશિયમ આવે અને પછી કોણ આવે? આર્ગોન આવે. પણ મેન્ડેલિફે શું કર્યું કે પોટેશિયમને આગળ મૂક્યું, અને એટલે પોટેશિયમ પાછળ હોવું જોઈએ, પોટેશિયમ આગળ છે અને આર્ગોન પછી છે. એની જગ્યાએ શું કર્યું મેન્ડેલિફે? અત્યારે હાલનો અવાજ કોષ્ટક જોઈએ તો શું થાય? આર્ગોન છે એના પછી પોટેશિયમ છે, એટલે ઉલટું કર્યું છે. એનું કારણ શું? કે પોટેશિયમના ગુણધર્મો પહેલા સમૂહના તત્વો લિથિયમ સોડિયમ છે એની સાથે ગુણધર્મો સામ્યતા ધરાવે છે, અને આર્ગોનના ગુણધર્મો છે હિલિયમ નિયોન એની સાથે ગુણધર્મો સામ્યતા ધરાવે છે. એવી જ વસ્તુ બીજી વસ્તુ થયેલી. બીજી વસ્તુ કઈ? તો કે આયોડિન અને ટેલ્યુરિયમ. આયોડિન હલકો છે, વજનમાં હલકો છે, કારણ કે એને પરમાણુ ભારને સંદર્ભિત હતો. આયોડિન વજનમાં હલકો છે, એની જગ્યાએ ટેલ્યુરિયમ વજનમાં ભારે છે. જો આ જ રીતે મૂકવામાં આવે, એટલે કે આયોડિન અહીંયા મૂકવામાં આવે, ટેલ્યુરિયમ અહીંયા મૂકવામાં આવે, વજનદાર છે એટલે, તો આ જગ્યાએ આયોડિન જે મૂકો છો એ સમૂહ ક્રમાંક 6 આવે છે, આ ટેલ્યુરિયમ મૂકવામાં આવે છે એ સમૂહ ક્રમાંક 7 આવે છે. આયોડિનના વાસ્તવમાં ગુણધર્મો અત્યારના પોઝિશનમાં જુઓ તો મેન્ડેલિફનો આવર્ત આધુનિક આવર્ત કોષ્ટક છે, આયોડિન કયા સમૂહમાં છે? 7મા સમૂહમાં, એટલે કે 17મા સમૂહમાં. કેમ? તો કે ક્લોરિન ફ્લોરિન ક્લોરિન સાથે ગુણધર્મો સામે કરાવે છે, એટલા માટે આયોડિનને અહીંયા 6ઠા સમૂહમાં ન મૂકતા, પરમાણુ ભાર ભલે એનો આના કરતા ઓછો છે, એટલે ટેલ્યુરિયમ કરતા ઓછો છે, છતાં પણ એને 7મા સમૂહમાં મૂક્યું છે. એનો મતલબ શું બતાવે છે? મેન્ડેલિફે ફક્ત પરમાણુ ભારને ધ્યાનમાં લીધો નથી, સાથે સાથે શું જોયું છે? એ જે જગ્યાએ મૂકવામાં આવ્યા છે, એ જે ફેમિલી મૂકવામાં આવ્યા છે, એના ગુણધર્મોની સાથે શું એ તત્વ સામ્યતા ધરાવે છે કે નહીં, આ વસ્તુ પણ સાથે જોયેલી. લાસ્ટ આપણે આ જોયું હતું. એના પછી હવે આગળ 1913 હેનરી મોસેલ નામનો સાયન્ટિસ્ટ થઈ ગયો. હેનરી મોસેલ અંગ્રેજ સાયન્ટિસ્ટ છે. હેનરી મોસેલ, એણે શું કર્યું કે તત્વો જે મેન્ડેલિફે ગોઠવેલા હતા એક નામ હતો, પરમાણુ કદ નથી, અત્યારે વજનના સંદર્ભમાં મોટો કરું છું, વજન કરું છું, એટલે આમ કદ નહીં માનતા તમે, કદ નહીં, તમને દેખ બતાવવા માટે તમને ખ્યાલ આવે એટલા માટે કે મેન્ડેલિફે તત્વોની ગોઠવણી કઈ રીતે કરી હતી. વજનનો સંદર્ભ છે, બધા જ વજનની દૃષ્ટિએ મોટા છે, વજન વજન વજનની દૃષ્ટિએ મોટા છે આ બધા તત્વોનું. હેનરી મોસેલે 20મી સદીમાં, એટલે કે 19મી સદીની શરૂઆતમાં, 1913 વિચાર કરો, મેન્ડેલિફે ક્યારે આપેલું? 1869 ની અંદર પોતે આવર્ત કોષ્ટક રજૂ કરેલું હતું. તત્વના પરમાણુ ભારને આધારે એને કહ્યું કે ભૌતિક રાસાયણિક ગુણધર્મો એના આવર્તનીય હોય છે, આવું એને 1869 ની અંદર કહ્યું હતું. ત્યારબાદ 20મી સદીની શરૂઆતમાં આવા સમયે પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ને પરમાણુના અપરમાણુય કણો, એટલે પરમાણુ જેનાથી બનેલો છે એવા કણોની શોધ થઈ ગયેલી. હવે આવા સમયે જ્યારે હેનરી મોસેલ જ્યારે કાંઈ પણ વસ્તુ કરે છે ત્યારે વિચારો, એની પાસે બે વસ્તુ છે. એક તો પરમાણુ ભાર તો હતો જ, પણ પ્રોટોન અને ન્યુટ્રોન આવી ગયો, એટલે કે પરમાણુના કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા, એટલે કે પ્રોટોનની સંખ્યા જો કહો તો પરમાણુ ક્રમાંક પણ હતો આ મેન્ડેલિફ પાસે, એટલે મેન્ડેલિફ નહીં, હેનરી પાસે પરમાણુ ક્રમાંક પણ હતો. તો એવા સમયે મેન્ડેલિફે જે તત્વો ગોઠવેલા છે એ બધા તત્વોની સકિરણ વિકિરણ ઉત્સર્જિત આવૃત્તિ જોઈ. સકિરણની ઉત્સર્જિત આવૃત્તિ છે આની, સકિરણ વિકિરણ આવૃત્તિ છે એ ઉત્સર્જિત આવૃત્તિ, આની ઉત્સર્જિત આવૃત્તિ, આની ઉત્સર્જિત આવૃત્તિ, ઉત્સર્જિત આવૃત્તિ, એટલે કે વિકિરણ હોય એને શું હોય? વિકિરણ હોય એને શું હોય? તો કે આ વિકિરણ જતો હોય તો બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેનું અંતર, લેમડા પણ હોય, તરંગ છે, તરંગ આંગ પણ છે, એક જ સેકન્ડ પસરતા તરંગોની સંખ્યા, એટલે આવૃત્તિ પણ છે. આ બધું તરંગની લાક્ષણિકતા છે, આપણને ખબર છે. તો એમાં એને શું કર્યું? પહેલું તત્વ છે ઓછું ઓછું વજન છે એ તત્વની ઉત્સર્જિત સકિરણ વિકિરણ, ઉત્સર્જિત સકિરણ છે એટલે કે જે આમાંથી ઉત્સર્જિત થયેલું સકિરણ છે એની આવૃત્તિ, આની પણ આવૃત્તિ, આ તત્વની પણ આવૃત્તિ, આ તત્વ, એટલે આ બધા તત્વોની અંદર શું એને કર્યું છે? શું આ બધા તત્વોની અંદર શું કર્યું છે? સકિરણ વર્ણપટની લાક્ષણિકતા જોઈએ. સકિરણ વર્ણપટ એટલે કેવા કેવા? દરેકની અંદરથી શું એને લીધું છે, વસ્તુ શું એને કોઈ છે, તો
તત્વોના સકિરણ વર્ણપટ, આ તત્વ છે એનું સકિરણ વર્ણપટ, સકિરણ ઉત્સર્જિત સકિરણ છે, આમાંથી ઉત્સર્જિત થાય ને, સકિરણ ઉત્સર્જિત થાય એની આવૃત્તિ નોંધી લીધી. આવૃત્તિ એટલે એક જ બિંદુએથી પાછા થતા તરંગોની સંખ્યા, એક જ બિંદુ પાછા તરંગોની સંખ્યા, એક જ બિંદુ આ આવૃત્તિ, આવૃત્તિને ન્યૂ કહેવાય. ફરીથી દરેક તત્વ મંડળી પરમાણુ ભારના સંદર્ભે ગોઠવેલા છે. આ ગોઠવેલા પરમાણુની એણે ઉત્સર્જિત સકિરણ, ઉત્સર્જિત સકિરણ છે, ઉત્સર્જિત થતું સકિરણ એની આવૃત્તિ લીધી છે, અને આવૃત્તિનું એને વર્ગમૂળ લીધું. અને એના વિરુદ્ધ એની પાસે અત્યારે 1913 ની અંદર બે વસ્તુ હતી. શું? દરેક પરમાણુના પરમાણુ ભાર તો મેન્ડેલિયે કરી આવ્યો હતા જ, તો એને પરમાણુ ભાર આના વિરુદ્ધ એને આલેખ દોર્યો. અને બીજો એ જ ઉત્સર્જિત આવૃત્તિ, દરેક તત્વની વિકસાખીને ઉત્સર્જિત આવૃત્તિ તો હતી જ, એ ઉત્સર્જિત આવૃત્તિ છે એનું વર્ગમૂળ લીધું, અને બીજું લીધું પરમાણુ ક્રમાંક. આ બે આલેખ દોર્યા એને. તો આ આલેખ છે આ ઉપર આ રીતે આલેખ મળ્યો. જ્યારે આ આલેખ છે સીધે સીધો મળ્યો, સુરેખ રેખા સમીકરણ y=mx + c કહી શકાય, ગણિતની ભાષામાં છે જો બધો એને. પણ આ સીધી જ રેખા મળી છે, જ્યારે આની અંદર માપો ચોકો એનો મતલબ કે આની ઉપર અર્ધગંડ કર્યું. કે હેનરી મોસલનું એક એવું થાય છે કે અત્યારે જો પરમાણુ પેલો આ હોય, અહીંયા હોય, પેલો પરમાણુ દાખલા તરીકે આ પરમાણુ છે, એનો પરમાણુ ક્રમાંક આટલો છે, પછી પરમાણુ ક્રમાંક આટલો છે, પછી પરમાણુ ક્રમાંક આટલો છે, પછી પરમાણુ ક્રમાંક આટલો છે, તો પરમાણુ ક્રમાંકને આધારે જોઈએ તો ઉત્સર્જિત આવૃત્તિ મળે છે, સકિરણ આવૃત્તિ. પછી પરમાણુ ક્રમાંક વધ્યો તો સકિરણ વિસર્જન આવૃત્તિ પણ વધે છે, પરમાણુ ક્રમાંક વધે તો સકિરણ આવૃત્તિ વધે છે, પરમાણુ ક્રમાંક વધે. એટલે કન્ટિન્યુ એવું થાય છે કે જેમ પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધતો જાય, એમ સકિરણ દરેક તત્વની સકિરણ ઉત્સર્જિત આવૃત્તિ પણ વધતી જાય છે. તો આમાં નિમિત્તતા જોવા મળી. કેમાં નિમિત્તતા જોવા મળી? જે પરમાણુને મેન્ડેલિફે પરમાણુ ભારના સંદર્ભે ગોઠવેલા હતા, એ દરેક તત્વના એકમો હેનરી મોસેલે ઉત્સર્જિત સકિરણ વેગની આવૃત્તિ લીધી, અને દરેક આવૃત્તિ વિરુદ્ધ એ દરેક તત્વના પરમાણુ ક્રમાંક વિરુદ્ધનો એનો આલેખ દોર્યો. તો આલેખ નિમિત્તતા જોવા મળી. નિમિત્તતાનું અર્થઘટન એવું થયું કે પરમાણુ ક્રમાંક વધતો જાય એમ એનાથી એ તત્વની ઉત્સર્જિત આવૃત્તિ જે હતી એના કરતા વધ્યો પરમાણુ ક્રમાંક, ઉત્સર્જિત આવૃત્તિ પણ વધે છે, પાછી પણ વધે છે. આની અંદર શું થાય છે? નિમિત્તતા કોઈ નથી, જુઓ નિમિત્તતા નથી. તેથી કરીને આની ઉપરથી એક સંદર્ભ એવો નક્કી થયો તે સમયે કે પરમાણુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને પરમાણુ ભારની સાથે સરખામણી કરવી કે એની સાથે આવર્તનીય છે એવું કહેવા કરતા પરમાણુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, એટલે કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ પરમાણુ ક્રમાંક ઉપર આધારિત વધારે હોય, એટલે કે નિમિત્તતા જો ગુણધર્મોમાં હોય, બદલાવની નિમિત્તતા હોય, તો પરમાણુ ક્રમાંક ઉપર છે. અને આની ઉપરથી મેન્ડેલિફે પોતાના આવર્ત નિયમમાં ફેરફાર કર્યો. અને ફેરફાર નવો શું કર્યો? નવોએ કર્યો કે પરમાણુના એટલે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તત્વના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે. આ છે મેન્ડેલિફનો આધુનિક નિયમ. ફરીથી બોલું છું, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે. આ અવતરણ ચિહ્ન પૂરું કરો એટલે વચનનો જો આખો પોર્શન આવી ગયો, એ મેન્ડેલિફનો નવો નિયમ એટલે આધુનિક નિયમ. ત્યારબાદ આ આવર્ત કોષ્ટકના ઘણા બધા સ્વરૂપો બદલાયા, ઇલેક્ટ્રોન રચનાઓ પર પણ આધારિત થયા, પછી રાસાયણિક પ્રક્રિયાઓ પર પણ આધારિત થયા, સંયોજકતાઓ પણ આધાર થયા, અને બાહ્યતમ કોષ્ટકમાં સમાન ઇલેક્ટ્રોન હોય એને એક ફેમિલી એટલે કે કુટુંબ અથવા એક સમૂહ આ રીતે ગોઠવવામાં આવ્યા. અને આના ઉપરથી મેન્ડેલિફે હવે જે રચના નક્કી, હવે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું છે, એ આવર્ત કોષ્ટક તમને કહું કે એણે શું કર્યું. આવર્ત કોષ્ટકમાં એણે ઊભા જે એક જ સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો જે છે એને ઉભા ક્રમની અંદર ગોઠવ્યા, અને એને કહ્યું સમૂહ, આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, એના પછી આ પહેલો અ, પછી બીજો અ, આ બે અ થઈ ગયા. અ એટલે એ જો IUPACની જૂની ભલામણ અનુસાર, નવી ભલામણ નથી, જૂની ભલામણ હતી પહેલાં એ બતાવું છું, અને પછી અત્યારે આપણે શું કઈ રીતે કરીએ છીએ કહો. પેલો અ, બીજો અ, એના પછી ત્રીજો, આ રીતે આમ કર્યું, અહીંયા આવ્યો ત્રીજો અ, ત્રીજો અ, પછી ચોથો, અહીંયા ચોથો એ, પછી પાંચમો, પાંચ એ, પછી છ એ, એના પછી સાત એ, પાંચ ને બે સાત, સાત એ, અને પછી અહીંયાથી એક બે અને ત્રણ, આ છે આઠ નવ અને દસ. આમ આંકડાકીય કરીએ તો રોમન અંકથી આને એને આઠ કયો છે, આઠ, પાંચ ને ત્રણ આઠ.
અને અહીંયાથી પછી નવો સ્ટાર્ટ થાય છે. નવો શું છે? તો કે જે પેલો એ હતો ને એવી જ રીતે ફરી પાછો પેલો બી છે, પેલો બી, પછી પાછો બીજો બી, એના પછી ત્રીજો બી, પછી અહીંથી ઉપર જાય, ઉપરના ભાગની અંદર અહીંથી ત્રીજો બી, અહીંયા ત્રણ બી, પછી ચાર બી, ચાર બી, અને પછી પાંચ બી, અને પછી છ બી, અને પછી સાત, પાંચ ને બે સાત બી, અને છેલ્લે આપી દીધો આ શૂન્ય. હવે જુઓ કેટલા ટોટલ સમૂહ થયા, ખ્યાલ આવશે. અહીંયાથી તમે આમ કરો છો તો આટલે સુધી શું છે, સાત છે, સાત. પણ સાત કયા છે? ઓ છે, એ પેલો અ, બીજો અ, ત્રીજો અ, એટલે કે પેલો એ, બીજો એ, ત્રીજો એ, એવી રીતે સાત એ છે. અને સાત આ થયા. એના પછી અહીંયાથી ચાલુ કરો, અહીંથી ચાલુ કરો તો એક બે ત્રણ ચાર પાંચ અને સાત, અહીંથી અહીંયા સુધીના કેટલા છે, સાત બી છે. એટલે આ કેટલા આવ્યા, સાત આવ્યા. એવી રીતે અહીંયાથી અહીંયા સુધી કરો છો તો આ કેટલા છે, એ પણ સાત છે. પણ સાત કેવાય છે, એ છે. આ સાત કેવાય છે, બી છે. સાત ને સાત ચૌદ થયા. પછી આ આઠમો છે રોમન અંકથી એને ગણીએ તો આપણે ચૌદ પંદર સોળ સત્તર, સત્તર થયા. અને એક અઢારમો, જ્યાં જૂની આઈયુપીએસસી અનુસાર ભલામણ જે મેડરિકને કરવામાં આવેલી એ પ્રમાણે એને કરવામાં આવેલા. હાલના સંજોગોમાં આપણે કઈ રીતે કરીએ છીએ? હાલના સંજોગોમાં સીધો સમાન સિમ્પલ ક્રમ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એમ જ રહ્યા. અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર, અઢાર સમો થઈ ગયા. આ બધા સમૂહની ગોઠવણીની અંદર, બધા સમૂહની અંદર એક જ લાઇનની અંદર જઈને ઇલેક્ટ્રોન ગોઠવ્યા. મેં કહ્યું ને કે પછી મેન્ડેલિફે જ્યારે પોતાનો આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ રજૂ કર્યો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે, ત્યારબાદ તો આવર્ત કોષ્ટકના ઘણા સ્વરૂપો બદલાયા. અને બદલાઈ ગયેલા સ્વરૂપ પછીનું હું કહું છું. તો બદલાય એટલે શું હતું, કેટલાક આવર્ત કોષ્ટકના સ્વરૂપો ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખતા હતા, કેટલાક પછી એને રાસાયણિક પ્રક્રિયા ઉપર પણ આધાર રાખતા હતા, કેટલી એની પરમાણુ જે રહેલા છે એની સંયોજક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે એની ઉપર આધાર રાખતા હતા. આ બધાનો સમન્વય કરી અને મેન્ડેલિફે પછી આખું આધુનિક આવર્ત કોષ્ટક આપણી સામે રજૂ કર્યું છે. એની અંદર ઉપરનો આખો ઉપર આખો ઉભો સ્તંભ આપ્યો છે, આ જે સમૂહ આપ્યો છે જેને આપણે સ્તંભ કહીએ છીએ અથવા ફેમિલી કહીએ છીએ અથવા કુટુંબ કહીએ છીએ, કહેવાનો મિનિંગ એની પાછળનો છે શું. તો એક જ કુટુંબ હોય એના બધા તત્વોના ગુણધર્મો ઓલમોસ્ટ બધા માણસોના સમાન હોય એવું માની આપણે. તો એ બેસી જેને લીધો છે કે આ જગ્યાએ જે પણ તત્વો છે બધાના ગુણધર્મો સમાન ક્યારે હશે, કે જ્યારે બધાની ઇલેક્ટ્રોન રચના સમાન હશે. આની બધા ઇલેક્ટ્રોન સમાન હશે, આની બધી ઇલેક્ટ્રોન રચના સમાન હશે, એ પછી પાછળના ભાગની અંદર આવર્ત કોષ્ટકની અંદર વચ્ચે જોઈશું, અંદર આગળના ભાગની અંદર શું થાય છે પછી જોઈશું. પણ પછી હવે એ કહીએ કે આ બધા સમૂહની અંદર મેન્ડેલ કેટલો મહાન હતો એ હવે ખ્યાલ આવશે. દસમા ધોરણની અંદર શું ભણીને આવ્યા છે એનું પાછું રિપીટેશન અહીં થશે. જુઓ અહીંયા પહેલા સમૂહની અંદર ગણશો ને, પહેલો સમૂહ અહીંથી આમ ગણશો, પહેલો સમૂહ ની પેલો આવત આમ તેમ ગણશો, નિવું તો અહીંયા તત્વોની સંખ્યા, તત્વોની સંખ્યા કેટલી આવે છે, આ કેટલો છે હું એમ કરું છું જીરો કાઢ નાખવા. પહેલો છે એમાં તત્વોની સંખ્યા બે આવશે, બે. પછી એવી રીતે આમ બીજો કરશો, આ બીજો કરશો તો બીજાની અંદર તત્વોની સંખ્યા આઠ, ત્રીજાની અંદર તત્વોની સંખ્યા આઠ, ચોથાની અંદર તત્વોની સંખ્યા અઢાર, પાંચમાની અંદર તત્વોની સંખ્યા અઢાર, છઠ્ઠાની અંદર તત્વોની સંખ્યા બત્રીસ, અને સાતમાની અંદર અધૂરો ગણાશે. તો હવે અધૂરો કેમ છે એની બધી વસ્તુ પછી તમે સાથે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક સાથે રાખશો એટલે વધારે ખ્યાલ આવશે. પણ પહેલા વસ્તુ જુઓ કે પહેલા આવર્તની અંદર, એક જ આવર્તની અંદર પહેલેથી અહીંથી અહીં સુધીમાં ગયા તો તત્વોની સંખ્યા કેટલી આવી, બે. બીજા વર્ગ તત્વોની સંખ્યા આઠ આવી, ત્રીજામાં આઠ આવી, ચોથામાં અઢાર, પછી અઢાર, પછી બત્રીસ. હવે આવું વસ્તુ તમે દસમા ધોરણની અંદર ભણી ચૂક્યા છો. શું ભણી ચૂક્યા છે? આપણે ખબર હતી પરમાણુની પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા ભરાય, બે, પછી આઠ, પછી આઠ, પછી અઢાર. આવી વસ્તુ આપણે ભણેલા છીએ. આ તમે જે કહો છો એ શું હતું, પરમાણુમાં ઇલેક્ટ્રોન સંખ્યા કઈ રીતની ભરાય છે, બે, આઠ, આઠ, અઢાર, અઢાર, બત્રીસ. એ જ વસ્તુ મેન્ડેલિફે શું કરી છે કે પહેલા આવર્તની અંદર તત્વોની સંખ્યા કેટલી, બે, બીજા આવર્તની અંદર સંખ્યા આઠ. અને મેન્ડેલિફે સાથે શું જોયું છે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન ભરાય છે એ ભરાવાનો ક્રમ
કઈ રીતનો છે અને એ જ રીતે આવર્તની અંદર તત્વોની સંખ્યાનો ક્રમ જો બંને વસ્તુને ભેગુણી કરી દેતા હા બંને વસ્તુ અલગ છે અહીંયા આ શું બધા છે પહેલા આવર્તે તત્વોની સંખ્યા બીજા આવર્તમાં તત્વોની સંખ્યા ત્રીજા આવર્ત તત્વોની સંખ્યા જ્યારે આમ આ જ વસ્તુને આ જ આંકડાને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ભરવાની વસ્તુ કરો તો શું થાય ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે એ વસ્તુ છે તો ઇલેક્ટ્રોન પરમાણુમાં દસમા ધોરણમાં આપણે શું કહેતા હતા ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તો કે પહેલામાં બે પછી બીજામાં આઠ પછી આઠ પછી અઢાર પછી અઢાર પછી બત્રીસ આ રીતે આમ કરતા હતા તો એ જ વસ્તુ અહીંયા મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટકની અંદર આવર્ત એટલે કે આડી લાઈનની અંદર કુલ તત્વોની સંખ્યા તમે ગણશો તો આ જ સહી ઉભી છે જેમ પેલા ઇલેક્ટ્રોન ભણાતા હતા એવી રીતે તત્વોની સંખ્યા થાય છે પેલા વર્તમાં બે તત્વો બીજા વર્તમાં આઠ તત્વો ત્રીજા વર્તની અંદર આઠ તત્વો ચોથા વર્તની અંદર અઢાર આવી રીતે આ બે આઠ આઠ અઢાર થાય છે હવે પછી તત્વોની સંખ્યાની આ સંખ્યા ઉપરથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એ આવર્તને પર્ટિક્યુલર નામ આપવામાં આવ્યા આ બધા આવર્ત છે ને એને પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે હવે હું નામ તમને છે ને અહીંયા યાદ રાખવા માટે પ્રયત્ન કરું છું કે એને નામ કઈ રીતે યાદ રાખવા તત્વોની સંખ્યા છે જો પહેલાની અંદર તત્વોની સંખ્યા કેટલી છે તો કે પહેલામાં બે છે પછી બીજાની અંદર પહેલામાં એક છે બે છે પછી આઠ છે પછી આઠ છે પછી આઠ છે પછી અઢાર છે પછી અડત્રીસ છે અને પછી અધૂરો છે અચ્છા હવે આને નામકરણ કરવા માટે આમ બે તત્વો છે એટલે આવર્ત કેવો કહેવાય અતિ નાનો એવું કહી શકાય તત્વોની સંખ્યાના સંદર્ભમાં જોવો તો શું કહેવાય અતિ નાનો એટલે અતિ ટૂંકો ખૂબ ઓછા તત્વો એવું કહો તો તેથી કરીને નામ આપ્યું અતિ લઘુ વિભાગ અતિ લઘુ વિભાગ કેમ તો કે તત્વો બે છે એના પછી આ બંનેમાં સરખા તત્વો છે જુઓ બંનેમાં સરખા તત્વો છે તો પછી આને અતિ શબ્દ નહીં વપરાય આને શું કરશું ખાલી લઘુ વિભાગ આને પણ લઘુ વિભાગ એવું કરીએ પણ હવે બંનેને જો લઘુ વિભાગ કહીએ તો આપણે ખબર કયો પડે કે તમે બીજા આવર્તની વાત કરો છો કે ત્રીજા આવર્તની વાત કરો છો તેથી કરીને અહીંયા શબ્દ વિશેષણ લગાડ્યું કે પ્રથમ લઘુ વિભાગ અને દ્વિતીય લઘુ વિભાગ પ્રથમ લઘુ વિભાગ અને દ્વિતીય લઘુ વિભાગ હવે જેવી રીતે બે આ પછી આઠ આઠ જેમ આવ્યા તો પાછળ એવું આવે છે પાછા શું આવે છે અઢાર અઢાર આવે છે કોઈ વાંધો નહીં હવે એના પછી હું સીધું આ બાજુ લઈ જાઉં છું અઢાર અઢાર છે એના પછી અઢારની સાપેક્ષે બત્રીસ તો ખૂબ જ વધારે કહેવાય તો એમ કરીએ કે આનાથી વધારે અધૂરો હશે એ પણ ભરાઈ જશે તો થશે તો કેટલા બત્રીસ થવાના છે ને અત્યારે તો આમ આમ વધારે વધારે લાંબા લાંબો સમૂહ કયો કહી શકાય તો કે બત્રીસ સોળ તો હું આનું નામ આપું છું અતિ લાંબો વિભાગ અતિ લાંબો હવે એના પછી આ સાતમો છે એના કરતા બત્રીસ સંશોધન થવાનું ચાલુ છે તો એ પણ આગળ 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 બત્રીસ ની સાથે તો પહોંચવાનો જ છે તો આને તમે અતિ લાંબો કહો તો આને પણ અતિ લાંબો કેવો પડે તો આ પણ શું થયું અતિ લાંબો વિભાગ આપો પણ બંનેમાં સરખું કહો તો પેલા વિશેષણ કહેવાય આને કહેવાય પ્રથમ અતિ લાંબો વિભાગ આને કહેવાય દ્વિતીય અતિ લાંબો વિભાગ ઓકે તો હવે અતિ લાંબો છે જેમ અહીંયા અતિ લઘુ હતું પછી વધ્યા એટલે પ્રથમ લઘુ દ્વિતીય લઘુ તો એના પછી લઘુની સાપેક્ષે આ કેવો ખૂબ છે લાંબો છે તો એની કમ્પેરમાં અઢાર અઢાર તત્વોને શું કહેશું અતિ આના જે અતિ છે એ કાઢી નાખીએ તો શું કહેવાય ખાલી આને લાંબો વિભાગ આને પણ લાંબો વિભાગ આવું કહી શકાય પણ આને કેવું કહેશું પ્રથમ આને કહેશું દ્વિતીય આખું નામકરણ થઈ ગયું છે શું નામકરણ થઈ ગયું કે પેલા આવર્તની અંદર બે જ તત્વો હતા બે તત્વો હતા એટલે નામ આપ્યું અતિ લઘુ વિભાગ બીજા પછી અને ત્રીજામાં બંનેમાં આઠ આઠ હોવાને કારણે પ્રથમ લાંબો વિભાગ દ્વિતીય લાંબો વિભાગ પછી ચોથો અને પ્રથમ લાંબો વિભાગ દ્વિતીય લાંબો પછી પ્રથમ અતિ લાંબો વિભાગ દ્વિતીય ફરી પાછું પડે ચાલો અતિ લઘુ વિભાગ એટલે બે તત્વ આઠ આઠ ની અંદર પ્રથમ લઘુ વિભાગ દ્વિતીય લઘુ વિભાગ અઢાર અઢાર એટલે પ્રથમ લાંબો વિભાગ દ્વિતીય લાંબો વિભાગ અને પછી લાંબાની સામે અતિ આવી ગયો એટલે પ્રથમ અતિ લાંબો વિભાગ અને દ્વિતીય અતિ લાંબો વિભાગ એટલે શું થઈ ગયું અતિ અતિ વસ્તુ પાછળ આગળ આવે છે અતિ નાનો અને બે અતિ મોટા પછી આ લઘુ કીધું તો બે લઘુ આવે બે લઘુ આવ્યા અને પછી આ જે લાંબા છે તો બે લાંબા આવ્યા પ્રથમ દ્વિતીય આ રીતે હવે વસ્તુ એ જાણવાની છે કે આવર્ત કોષ્ટક એને જે રચના કરી છે એની અંદર બે અહીંયા લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ જે તમે બારમા ધોરણ એટલે વધારે વ્યવસ્થિત વાપરવાનું છે અહીંયા છે ને ચૌદ તત્વો છે ચૌદ તત્વો
હવે આ જે આવર્ત ક્રમાંક તમે આપણે કરીએ છીએ, આવર્ત ક્રમાંક એની અંદર કહ્યું ને, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. આ છઠ્ઠા અને સાતમા ઉપર ખાસ હું તમને કહું છું, છઠ્ઠા અને સાતમા ઉપર થાય છે શું. છઠ્ઠાની અંદર પરમાણુ ક્રમાંક અહીંથી 55, પછી 56, પછી 57, તો તત્વોની સંખ્યા એટલા માટે 32 થાય છે, એટલે કે 1, 2, 3 પછી અહીંયાથી આમ ભરશો અને પછી અહીંથી પાછા સ્ટાર્ટ કરશો, એટલે ટોટલ તત્વો કેટલા થાય છે? 32 તત્વો થાય છે. હવે એવી જ રીતે આની અંદર એટલે સાતમો આવર છે, સાતમા આવર ની અંદર શું થશે? તો અહીંયા છે 88 આવશે, અહીંયા 87 પેલો, પછી 88, પછી 89 આવ્યા, પછી 99 આવશે નીચે તરફ, 90 આવશે, 100 બાકીના તત્વો હવે શોધવાના બાકી છે, એટલા માટે તો આ આવર્ત આપણે કેવો કીધો? અધૂરો આવર્ત કીધો. એટલે મેં તમને ક્લેરિફિકેશન આપ્યું કે આને અધૂરો આવર્ત કેમ કહેવાય છે. હવે પછી વચ્ચેથી કેમ કાઢે છે એવું વસ્તુ પાછું કહું છું કે ફરીથી અહીંથી તત્વોની સંખ્યા 32 કેમ થઈ? 1, 2, 3 કર્યા પછી 4, 5, 6, 7 આમાં ગણી 72 અહીંથી કરશો લખેલા સંખ્યા થાય છે 32 સંખ્યા થાય છે, બરોબર છે. પછી બીજામાં શું છે? 87 છે, 88 છે, 89, પછી 90 પછી અહીંથી કરો 103 થાય, 103 પછી પાછા 104 અહીંથી આમ કરશો. હવે અહીં પૂરા નથી, અહીંયા વચ્ચે તત્વો બાકી છે, શોધવાના બાકી છે. મેન્ડેલના આવર્ત કોષ્ટકની એ તો વિશેષતા છે કે જે બાકી રહેલા તત્વો છે એની શોધવા માટે આગાહી વૈજ્ઞાનિકોને ફળદાયી થયું હોય કે જો મદદરૂપ થયું હોય તો મદદરૂપ આ જ છે કે નવા તત્વોની સંશોધન કરવા માટે વૈજ્ઞાનિકોને મેન્ડેલનું આવર્ત કોષ્ટક ખૂબ જ મદદરૂપ થયેલું છે. એટલે આ અત્યારે શું કીધું આને? અધૂરો આવર્ત. હવે એ થયું કે અહીંથી વચ્ચે કેમ કર્યા? તો કે આ તત્વો છે ને, આ તત્વો એની સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવતા આ તત્વો છે, તો પછી એને નીચે કેમ મૂક્યા? કારણ કે આ તત્વો છે ને એને ડી વિભાગના તત્વો કહેવાય અને એફ વિભાગના તત્વો કહેવાય. આ એસ વિભાગના તત્વો છે અને આ આખો આપણો તેને પી વિભાગ કહેવાય. એ એટલે શું છે? જે તત્વોની ઇલેક્ટ્રોનના લખો છેલ્લી કક્ષકમાં એસ ઇલેક્ટ્રોન હોય તો એને એસ વિભાગના કહેવાય. જે તો ઇલેક્ટ્રોનના લખો અને છેલ્લી કક્ષક પરમાણુની સંયોજક કક્ષક છે જેમાં ડી કક્ષક હોય એમાં ઇલેક્ટ્રોન છેલ્લો પડેલો હોય તો એને ડી કક્ષક કહેવાય, અને જેમાં પી કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન હોય એને પી વિભાગ કહેવાય. હવે આ તત્વો ને આ તત્વો ને બંનેના ગુણધર્મો ઓલમોસ્ટ સમાન છે, તો આ ડી વિભાગના તત્વોને કહેવાય સંક્રાંતિ ધાતુ તત્વો. સંક્રાંતિ ધાતુ તો પછી આમ જ રાખવાના ને, પણ રોકેટ કેવી રીતે રાખે? કારણ કે એમાં ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? કક્ષકમાં ક્યાં ભરાય છે? એફ કક્ષકમાં ભરાય છે. ગુણધર્મો બને સમાન છે, તો સંક્રાંતિ ધાતુની વચ્ચેથી કાઢી મૂકેલા છે. બંને પહેલીને વચ્ચેથી કાઢી મૂકો અને બીજી સિરીઝને વચ્ચેથી મૂકે, તેથી કરીને આ તત્વો કે જેને એફ કક્ષકમાં છેલ્લા ઇલેક્ટ્રોન છે એને કહેવાય આંતર સંક્રાંતિ તત્વો. આ કયા છે? સંક્રાંતિ ધાતુ તત્વો. આ કયા છે? આંતર સંક્રાંતિ ધાતુ તત્વો. હવે એમાં તત્વ જે અહીંયા છે આનું નામ છે લેન્થેનોઇડ શ્રેણી, આને કહેવાય એક્ટિનોઇડ શ્રેણી. એ બધું બારમાં વધારે જોઈશું અને આનું અંદર ત્યારે બધું છે, પણ એક પોસ્ટર આવ્યું છે અને મેં તમને ડીપમાં થોડું કહી દીધું નામકરણ. આ આખું પૂરું થયું, મેન્ડેલના આવર્ત કોષ્ટકની પ્રાસ્તાવિક થોડી ઘણી માહિતી આપણે મળી ગઈ. હવે 100 ઉપરના જે તત્વો છે ને, જેનો પરમાણુ ક્રમાંક 100 ઉપરનો છે, એ તત્વોનું નામકરણ કઈ રીતે કરવું? તો જ્યારે તત્વોનું નામકરણ કરવામાં આવતું હતું એ વખતે 104 પરમાણુ ક્રમાંક વાળું તત્વ છે એના માટે બે દેશના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો. એક છે અમેરિકા. અમેરિકાએ કહ્યું કે 104 નંબરનો પરમાણુ ક્રમાંક છે એ તમે એનું નામ
રૂથરફોર્ડ યંગ રાખો કોને અમેરિકા અમેરિકા એ દાવો કર્યો કે અમે સોયતું છે આ તત્વ. એવી રીતે 104 નંબરનું તત્વ રશિયા, રશિયા પણ સોવિયત સંઘ ચાલો, રશિયા પણ ખાલી માહિતી, ખાલી પ્રાસ્તાવિક માહિતી છે, હું લખતો નથી. ચાલો 104 નંબર તત્વ છે, અમેરિકાએ શોધ્યું છે અને સાથે રશિયા પણ શોધ્યું. બંને દેશના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે અમે આ તત્વ શોધેલું છે. હવે ધારો કે આપણા દેશમાંથી વૈજ્ઞાનિકે શોધ્યું હોય આ તત્વ, તો એ પણ દાવો કરે કે મેં શોધ્યું છે. પણ દરેકના એક જ તત્વ ઉપરના દાવાથી આઈયુપીએસસીને કંઈક નુકસાની થતી હતી, આપણે કંઈક નુકસાની થતી હતી, નુકસાની થતી હતી કે તત્વ તમે શોધી જ્યારે આઈયુપીએસસીની સામે રજૂ કરો ત્યારે તત્વની બધી જ ગુણધર્મો આપવા પડે, જેમ કે એનો પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ભારાંક છે, એની ઘનતા છે, ગલનબિંદુ છે, ઉત્કલ બિંદુ છે, વિદ્યુતવંતા છે, ભૌતિક અવસ્થા છે, બધી જ વસ્તુ એને તમારે દેવી પડે. પણ એટલું બધું વૈજ્ઞાનિકો પોતાની પ્રસિદ્ધિ જલ્દી મળી રહીએ, પોતાના દેશને પ્રસિદ્ધિ મળી રહી, અથવા પોતાને જલ્દી પ્રસિદ્ધિ મળી રહીએ, એટલા માટે એ વૈજ્ઞાનિકો તત્વ વિશે સંપૂર્ણ માહિતી એકઠી નહોતા કરતા અને શોધીઓનો દાવો કરતા હતા. તો આઈયુપીએસસીને શું થતું હતું કે એક તત્વ વિશે સંપૂર્ણ માહિતી કોઈ પણ દેશનો વૈજ્ઞાનિક પૂરી નહોતો પડતો. શા માટે? એને જલ્દી પ્રસિદ્ધિ જોઈશે એટલા માટે. એમ થાય કે દાખલા તરીકે ઇન્ડિયન્સ છે એ શોધીને જલ્દી ત્યાં આપી દે તો એમ થાય કે બાકીના વૈજ્ઞાનિકો શોધે એની પહેલાં હું મારા દેશના તત્વનું વૈજ્ઞાનિક ન મારું તત્વનો શોધી દઉં કે જેથી કરીને એ તત્વનો શોધક ઇન્ડિયન ગણા, અથવા તો હું વૈજ્ઞાનિક હોય તો હું ગણાવ, એટલે મને સંસ્થિતિ અથવા મારા દેશને જલ્દી સંસ્થિતિ પ્રસિદ્ધિ મળી રહીએ, જલ્દી પ્રસિદ્ધિ મળી રહીએ એના માટે તો મેં જે તત્વ શોધેલું છે એના માટે પૂરેપૂરા બધા પ્રયોગો હું ન કરું, થોડી ઘણી માહિતી લઈ અને સીધો આઈયુપીએસસીને સામે રજૂ કરી દઉં કે જુઓ સર મેં આ તત્વ શોધેલું છે અને સંશોધન પત્રક રજૂ કરી દઉં. તો આઈયુપીએસસી પછી શું કર્યું કે ભાઈ અમેરિકાના જે નામ 100 તત્વનું એને કીધું રૂથરફોર્ડ રાખો, ના પડી કે નહીં આ રીતે તમે માહિતી પૂરી આપો. તો સોવિયત સંઘે અમને એને પણ નહીં, એના પછી આઈયુપીએસસી એક નામ નક્કી કર્યું કે કોઈ પણ તત્વ શોધાઈ જાય પછી પેલા એનું હંગામી નામ રાખવામાં આવે. હંગામી નામ એટલે વડીસો, જેમ કે તમારું નામ છે હર્ષ છે નામ, પણ તમને ઘરમાં ચિંટુ કહે છે, તો પછી ચિંટુ તમારું લિવિંગ સર્ટિફિકેટ નું નામ નથી, એ તો તમારું પોતાનું ઉડામણું નામ છે. જેને ઉડામણું નામ કહો છો એને હંગામી એટલે ટેમ્પરરી નામ. આપણે તો ઘરની અંદર તો કાંઈ માટે પછી બનાવી દઈએ છીએ, પણ ટેમ્પરરી પર્ટિક્યુલર એક નામ આપો, કોઈ પણ તત્વ સુધાર્યું છે એનું ટેમ્પરરી નામ રાખીએ. અને પછીની સંપૂર્ણ માહિતી મળી ગયા પછી એ દેશનો વૈજ્ઞાનિક જે પણ હોય એને પૂછવામાં આવે કે ભાઈ તારે શું નામ રાખવું છે. નામ રાખવા માટે એ તત્વ ક્યાંથી શોધાયું છે એ સ્થળને પણ પ્રાધાન્ય આપવામાં આવે, એ જે દેશ છે એને પણ પ્રાધાન્ય આપવામાં આવે, એ વૈજ્ઞાનિક છે એને પણ પ્રાધાન્ય આપવામાં આવે, અથવા એને પૂછવામાં આવે કે ભાઈ આ તું શું નામ રાખવા માંગે છે, એની ઉપરથી પછી નામ રાખી શકાય. પણ એના માટે પહેલા વચ્ચેના પોર્શનમાં વૈજ્ઞાનિકોએ હંગામી નામ માટે શું કર્યું, તો 1 થી 0 થી 9 સુધીના એક ગ્રીક ભાષાની અંદર એટલે કે એવા સાંકેતિક ભાષા નક્કી કરી 1 થી 9 સુધી, 0 થી 9 સુધી. હવે હું કહું છું 0 થી 9 શું છે. 0 થી 9, 0 એને કહ્યું ની, પછી 1 છે એને કીધું ઓન, 2 છે એને કીધું ડાય, ડી ડાય, એના પછી 3 છે એને કીધું ટ્રી, 4 છે એને કીધું ક્વાડ, QUAD, 5 છે એને કીધું પેન, 6 છે એને કીધું હેક્સ, 7 છે એને કીધું સેટ, 8 છે એને કીધું ઓફ, 9 છે કીધું ઇન. એટલે બધા આ બધા એ પછી નીલ, અન, બી, ટ્રી, ક્વાડ, પેન્ટ, હેડ, સેટ, ઓફ અને ઇન, આ રીતે નક્કી કર્યું. આપણને આમાં શું કહ્યું બધું વસ્તુ કહું છું. ધારો કે કોઈ વૈજ્ઞાનિકે 101 નંબરનું તત્વ શોધ્યું, તો આનું નામકરણ કઈ રીતે કરવાનું, નામકરણ માટે અને સંજ્ઞા શું છે. 1 એટલે કોણ, 1 એટલે ઓન, ઓન છે તો પહેલા શું કરો, કેપિટલ છે એ પહેલો અક્ષર ને સાથે આપણે લખો UN, ઓન. પહેલા હું જુદું લખું છું. 0 છે એ શું છે, 0 એટલે નીલ, તો હું થોડું ગેપ રાખી નાખું છું, એન આઈ, જો સ્મોલમાં લખવાનું પહેલો જ કેપિટલ લખવાનો નીલ. પછી પાછો 1 છે, 1 એટલે કોણ, ઓન, પણ હવે સ્મોલ જ આવશે UN. પછી લાસ્ટ તમારે EM લગાવી દે, UIUM, અને પછી ડાબે જ પ્રેસ કરી નાખો તો શું થયું, ઓન
નીલ અન યમ આખવાનું નામ શું થઈ ગયું 101 નંબરના તત્વનું અન નીલ અન્યમ એટલે કે આ જ વસ્તુને મેં પ્રયાસ કરાયો છે અન નીલ અન્યમ જો આવું બીજું કરીએ ત્યારે 103 કરીએ 103 માં એક તત્વ છે પહેલો છે પહેલાને શું લખો છો અન એટલે પહેલો કેપિટલ અન પછી જીરો છે એટલે શું છે નીલ આ નીલ એના પછી ત્રણ છે ત્રણ છે ટ્રાય ટી આર આઈ ટી આર આઈ પછી યુએમ આઈ એટલે આ છે ઈએમ પાછળ શું લખવાનું ઈએમ ઈએમ એ કરીએ છીએ તો આખું આને પ્રેસ કરી કરું છું તો અન નીલ પાછું વન એટલે કોણ તો કે યુએન પેલું છે આપણે લખવાનું પછી આપણે લખવાનું પછી સાત છે સાત એટલે કોણ સાત એટલે સેટ એસ ઈ પી ટી એસ મોરા છે એસ એ અને પછી આઈ યુ એમ આ બધા ભેગું કરું તો અન યન અન સેટ યમ તો આપણું નામ શું થયું અન અન સેપ્ટિયમ અનન સેપ્ટિયમ આ થઈ ગયું 107 ઓકે આવી રીતે દરેક નાવે સાંકેતિક ભાષા નક્કી કરવી હોય તમારે સાંકેતિક ભાષામાં નક્કી કરવાનું શું કરવાનું જે પહેલો તત્વ છે ને આ એ પહેલું લખું એને કેપિટલ લખો આ કેપિટલ લખો આ યુ આ પહેલાનો શું કરું અન નો શું કરું યુ પછી આ જે છે જીરો જીરો નો બીજો આવ્યો એટલે એનો પહેલો અક્ષર લખો જીરો પહેલો અક્ષર કોણ છે નીલ તો આને કર્યું એમ સ્મોલ પછી પાછો એક આવ્યો તો એનો શું યુ પણ યુ કેપિટલ નહીં પછી બધા સ્મોલ આવે યુ એન તો 101 ની સાંકેતિક ભાષા શું થઈ તો યુ એન એન આ શું થઈ ગયું એની સાંકેતિક ભાષા એવી રીતે ચાલો આનું કરું છું આનું કરું તો પહેલું શું આવ્યું એક છે એટલે કોણ થશે યુ પણ પહેલો શું લખવાનો કેપિટલ પછી જીરો છે જીરોમાં નીલ પણ હવે બધા કેવા આવશે સાંકેતિક ભાષામાં કોણ સ્મોલ અને પછી ત્રણ ત્રણ એટલે ટ્રી ત્રણ એટલે ટ્રી ટ્રી એટલે ટીસ આવી રીતે આ એનું સાંકેતિક ભાષા થઈ એવી રીતે 117 નો કરીએ તો કરીએ ચાલો હવે તો થોડું સ્પીડ થવું જોઈએ યુ એટલે વન એટલે યુ પાછો વન એટલે પણ સ્મોલ હશે પછી સેવન સેવન નો સેપ એટલે પછી સ્મોલ એસ આ એની સાંકેતિક ભાષા થઈ ગઈ હવે કોઈ રહ્યું ખરું 103 હવે સાંકેતિક ભાષા થઈ ગઈ ઓકે આ રીતે શરૂઆતની અંદર બધા તત્વોને હંગામી નામ આપવામાં આવ્યા ત્યારબાદ એ તત્વ શોધક જે હતો એ તત્વ શોધકે સંપૂર્ણ એ તત્વ વિશેની માહિતી આપ્યા બાદ પછી જ એ વૈજ્ઞાનિકને કે એ દેશને આમંત્રણ આપવામાં આવે કે ભાઈ તમારે આ તત્વનું નામ શું રાખવું છે કઈ રીતે રાખવું છે કઈ રીતે એટલે કઈ જગ્યાએ શોધાયેલું છે એ સ્થળનું નામ તમારા દેશનું નામ વૈજ્ઞાનિકનું નામ એ બધી એને પછી ઓપ્શન આપવામાં આવે કે તમે કઈ પ્રકારનું નામ આપવું છે હવે આ બધા તત્વો ઘણા બધા શોધાઈ ગયા પણ હવે એમાં એ થયું કે આખે આખા તત્વોની શોધ ભલે વૈજ્ઞાનિકોએ જુદા જુદા કર્યું હશે પણ તત્વોને આવર્ત નિયમની અંદર ગોઠવનાર આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંકને આધારે અને રાસાયણિક ગુણધર્મોને આધારે ગોઠવનાર હતો કોણ તો કે મેન્ડેલિવ તો પહેલું જ વસ્તુ એ થઈ ગયું કે 101 નંબરનું તત્વ હતું 101 જેને હું નામ લખું છું આનું શું નામ લખીશું આપણે યુ એન ઓન પછી જીરો એટલે નીલ પાછું યુ એન અન પછી આઈ યુ એમ હવે એની સંજ્ઞા શું કરશું સંજ્ઞા આ નામ થયું હંગામી નામ છે અને સંજ્ઞા કરશું તો સંજ્ઞા શું થઈ ગયું સંજ્ઞા થઈ હંગામી સંજ્ઞા શું થઈ ગયું પહેલો વન એટલે યુ એના પછી જીરો એટલે એન અને પાછું વન એટલે યુ આ એની સંજ્ઞા થઈ અને હાલમાં એનું આવર્ત કોષ્ટકમાં નામ શું બતાવે છે આવર્ત કોષ્ટકમાં એનું નામ છે મેન્ડેલિવિયમ 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 કેમ આ નામ કેમ જો કે ફરીથી કહું છું 101 નંબરનું તત્વ છે
મેન્ડેલિફના આવર્ત કોષ્ટક સંશોધન બદલ એની કામગીરીને બિરદાવવા માટે આઈયુપીએસએ મેન્ડેલિફની યાદ માટે પહેલા નંબરનું તત્વ મેન્ડેલિયવ કરેલું છે. આવી રીતે 104 નંબરનું તત્વ હતું એને કન્ફ્યુઝન હતું. શું છે 104 ની અંદર બે વૈજ્ઞાનિકો કરતા. હવે શું કરીએ, પેલા 104 માં અને પેલા યુ એન પછી નીલ અને ટ્વાર એટલે ટ્રાય ક્વાડ ક્યુ યુ એ ડી. ક્યુ એટલે સ્મોલ, હા, ક્યુ યુ એ ડી અને આઈ યુ એમ. આ એમ નામ થઈ ગયું. પછી સંજ્ઞા, સંજ્ઞા એટલે પેલા યુ પછી એન પછી યુ, આ સંજ્ઞા થઈ ગઈ. હવે આ નામ છે એ કોઈકને અનુસંધાન રાખવામાં આવ્યું છે. 104 નંબરનું તત્વ છે એને બે વૈજ્ઞાનિકો, બે દેશના વૈજ્ઞાનિકોએ ખબર દાવો કરેલો હતો. એક અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કરેલો, એને કહ્યું કે અમારું નામ રુથરફોર્ડિયમ હોવું જોઈએ. અને સોવિયત સંઘના વૈજ્ઞાનિકો દાવો કર્યો હતો, એને કહ્યું હતું કે આ તત્વનું નામ કુર્ચુટોવિયમ હોવું જોઈએ. અને કુર્ચુટોવિયમ કહ્યું તો સોવિયત સંઘ છે. પરંતુ આ બંને વૈજ્ઞાનિકોના દાવામાં અમેરિકાના વૈજ્ઞાનિકોએ જે આ તત્વ 104 માટે દાવો કરેલો એની એને સંપૂર્ણ માહિતી આપેલી અને સંપૂર્ણ આઈયુપીએસસી સેટિસ્ફાઈડ થયું. અને પછી અમેરિકાએ સૂચવેલું જે નામ હતું એ 104 નંબરનું તત્વનું નામ છે રુથરફોર્ડિયમ. રુથરફોર્ડિયમ નામ રાખવામાં આવ્યું. એના પછી આ જે બધા તત્વોને ધીરે ધીરે અલગ અલગ વૈજ્ઞાનિકોના નામને અનુસંધાન નક્કી કરવામાં આવ્યા છે. પછી પાઠના સ્ટાર્ટિંગ અંદર મેં તમને કહ્યું હતું ગ્લેન્ટિસિબોગ, જીટીસિબોગ, જેને આવર્ત કોષ્ટકની અંદર બહુ મોટું યોગદાન આપેલું છે, જેને ઘણા તત્વો પણ શોધાયેલા છે, એની ઉપરથી નોબેલ પારિતોષિક પણ એનાત કરવામાં આવ્યું છે. તેથી કરીને 106 નંબરનું તત્વ છે એ તત્વનું નામ આવ્યું સિબોર્ગિયમ. 106 છે એનું નામ છે સિબોર્ગિયમ. સિબોર્ગિયમ આ નામ 106 છે તેનું આ નામ કરીએ તો પેલા યુ અન પછી ની પછી હેક્સ હેક્સ પછી આઈ યુ એમ અનિલ હેક્સિયમ. અને સાંકેતિક ભાષા કરીએ તો પેલું યુ પછી ઝીરો એટલે એન પછી એચ, આ એની સાંકેતિક ભાષા થઈ. અને સી જીટી સિબોર્ગના નામની યાદમાં 106 નંબરનું તત્વ આ રીતે સિબોર્ગિયમ રાખવામાં આવ્યું. સિબોર્ગિયમ સિબોર્ગિયમ તૈયાર કરીએ, સિબોર્ગિયમ રાખવામાં આવ્યું. હવે આ બધા તત્વો શોધાઈ ગયા પછી આવર્ત કોષ્ટકની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકોના નામને અનુસંધાને પણ એની યાદગીરી રૂપે પણ આ બધા તત્વો શોધાયા. હંગામી નામ જોયું, તત્વોના નામ, પછી બાકી આ તત્વો નામ તમે યાદ રાખજો. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હજી વિસ્તૃત રૂપે ભણવાનું છે, કારણ કે તત્વોની ઇલેક્ટ્રોન રચના આવર્ત કોષ્ટકમાં એક જ આવર્તની અંદર તત્વોની ઇલેક્ટ્રોન રચના, સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના, બધું જ આપણે આગળ જોઈશું. પરંતુ અત્યારે અહીંયા આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.